वंदे गुजरात। नमस्कार फ्रेंड, महेश भाई मालीवाड़, आईटीआई दीवड़ा कॉलोनी, वर्चुअल क्लासरूम नी अंदर आप सबनु स्वागत छे। आ वर्चुअल क्लासरूम नी अंदर आज आपणे क्लासिफिकेशन ऑफ एम्प्लीफायर ना टॉपिक पर आपणे माहिती लेवानी छे, बराबर छे। एमां आपणे जोईशुं एम्प्लीफायर शुं छे, एम्प्लीफायर केवी रीते काम करे छे, एना जे प्रकार छे प्रकार विषे जोईशुं, अने अलग अलग मोड एम्प्लीफायर ने जोईशुं, बराबर। छेल्ले प्रश्नों ने सवाल जवाब जोईशुं, बराबर छे। सौ प्रथम आपणे जोईशुं के एम्प्लीफायर શું છે, અને આપણે અગાઉના લેશનમાં જોયું તેમ કે એમ્પ્લીફાયરની જે રચના છે, એમ્પ્લીફાયરનું જે સ્ટ્રક્ચર છે, એ એમ્પ્લીફાયર બનાવવા માટે આપણે કોમન એમિટર કન્ફિગરેશનનો ઉપયોગ કરવામાં આવે છે એ જોયું આગળના ટ્રાન્ઝિસ્ટરની અંદર, કે કોમન એમિટર કન્ફિગરેશન દ્વારા આપણે ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરીએ છીએ। હવે એના ઉપરાંત એમ્પ્લીફાયર માટે શું જરૂરી હોય છે એ આપણે જોઈએ। એમ્પ્લીફાયર શું છે, એનું કાર્ય શું છે એ આપણે જોઈશું। તો એમ્પ્લીફાયર માટે વોલ્ટેજ ડિવાઈડર બાયસ આપવું યોગ્ય છે, બરાબર। આમ એમ્પ્લીફાયર એટલે એમ્પ્લીફાયરની અંદર એના ઇનપુટ સિગ્નલની અંદર આપણે એક નાનું સિગ્નલ આપીશું, બરાબર છે, અને એ નાનું સિગ્નલ આપણને આઉટપુટ સ્ટેજની અંદર એટલી જ ફ્રિકવન્સીનું પરંતુ મોટા સ્વરૂપની અંદર મળે છે। અને આ એમ્પ્લીફાયરનું કાર્ય છે કે જનરલી આપણે વાત કરીએ તો ઇનપુટની અંદર આપણે એક નાનું સિગ્નલ આપીએ, એમ્પ્લીફાયર એનું એમ્પ્લીફિકેશન કરી અને એ જ ફ્રિકવન્સીએ બહુ મોટા સ્વરૂપની અંદર આઉટપુટ તરીકે એ આપણને મળે છે। તો એમ્પ્લીફાયરનું કાર્ય શું છે કે નાના સિગ્નલનું રૂપાંતર મોટા સિગ્નલની અંદર, મોટા સ્વરૂપની અંદર કરવું, અને એમ્પ્લીફાયર સિગ્નલનું એમ્પ્લીફિકેશન થયું એવું આપણે કહી શકીએ, બરાબર। ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ જગ્યાએ લાઉડસ્પીકરમાં કોઈ વ્યક્તિ બોલતા હોય ને બીજી બાજુ માઇકની અંદર બહુ મોટા અવાજની અંદર એનું સાંભળી શકતા હોય છે, તો માઇકની અંદર જે અવાજ છે એ બહુ નાનો છે ને લાઉડસ્પીકરમાં જે સંભળાય એ મોટો છે, તો આ બંને વચ્ચેની જે પ્રોસેસ છે એ કોણ કરે છે, એમ્પ્લીફાયર। એમ્પ્લીફાયર નાના સિગ્નલનું મોટા સિગ્નલમાં રૂપાંતર કરે છે। જનરલી આપણે જોઈશું એમ્પ્લીફાયર વિશે તો એની અંદરની જે રચના છે, બરાબર છે, એની રચનાની આધારે એના અમુક ક્લાસ નું વિભાજન કરવામાં આવેલ છે અને એ ડિટેલ વિગતવાર આપણે જોઈશું। તો જનરલી એમ્પ્લીફાયર વિશે આપણે જોઈએ તો નંબર વન કોમન એમિટર એમ્પ્લીફાયર પહેલા નંબરનું છે, બરાબર છે। બીજો જોઈશું કોમન કલેક્ટર એમ્પ્લીફાયર, બરાબર છે, અને ત્રીજો નંબરનું છે કોમન બેઝ એમ્પ્લીફાયર। ટ્રાન્ઝિસ્ટરના ત્રણેય ટર્મિનલનો અલગ અલગ સિચ્યુએશનમાં ઉપયોગ કરી અને ત્રણ પ્રકારના એમ્પ્લીફાયર આપણે અહીંયા જોઈશું। આ ત્રણ કન્ફિગરેશનથી એમ્પ્લીફાયરની રચના થાય છે। એમ્પ્લીફાયરને વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયર એમ બે ભાગની અંદર પણ આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ। વોલ્ટેજ એમ્પ્લીફાયર એ અલગ, પાવર એમ્પ્લીફાયર એ થોડાક એનાથી એ છે। આપણે જોયું તેમ એમ્પ્લીફાયર સર્કિટ સ્મોલ સિગ્નલ વોલ્ટેજ એમ્પ્લીફાયર કરે છે, એનો અર્થ એ એવું પણ કહી શકાય ને કે વીક સિગ્નલને માઇક્રોવોલ્ટથી મિલીવોલ્ટની રેન્જની અંદર એ એમ્પ્લીફાય કરી શકે છે। નાના નાના માઇક્રોવોલ્ટ હોય એને મિનિવોલ્ટની અંદર એ ઊંચા લેવલે લઈ જઈ શકે છે। આ એમ્પ્લીફાયર વીક સિગ્નલ લો વોલ્ટેજને અમુક વોલ્ટેજ સુધી વધારવા માટે વપરાયો છે, પરંતુ આવા એમ્પ્લીફાયરનું આઉટપુટ લાઉડસ્પીકર જેવા મોટા ડિવાઇસને ચલાવવા માટે વાપરી શકાતું નથી। લાઉડ સ્પીકર જેવા મોટા હેવી કેપેસિટીના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે
એને ચલાવવા માટે આપણે વોલ્ટેજ એમ્પ્લીફાયરને એડિશનમાં પાવર એમ્પ્લીફાયર વોલ્ટેજ તરીકે ઓળખાતા એમ્પ્લીફાયરની જરૂર પડતી હોય છે, બરાબર છે. આ એમ્પ્લીફાયર વોલ્ટેજ એમ્પ્લીફાયર કે પાવર એમ્પ્લીફાયર છે તે તેમાં વપરાયેલા ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર પરથી જાણી શકાય છે, બરાબર છે. એમ્પ્લીફાયરને તેના ક્યુસેન્ટ સ્ટેટમાં કેટલું ડીસી બાયસ આપેલ છે એના આધારે, તેના પર આધાર રાખે છે. અને આના આધારે મુખ્ય રીતે આપણે એમ્પ્લીફાયરનું અલગ અલગ કેટેગરીની અંદર વર્ગીકરણ કરી શકીએ છીએ. અને એ કેટેગરીની આપણે વાત કરીએ તો નંબર વન કેટેગરી ક્લાસ એ પ્રકારનું એમ્પ્લીફાયર છે, બીજો છે ક્લાસ બી, અને ત્રીજો છે ક્લાસ સી, અને ચોથો છે ક્લાસ એ અને બી, બરાબર છે. અહીંયા આપણે જોઈશું ક્લાસ એ એમ્પ્લીફાયર. ક્લાસ એ એમ્પ્લીફાયરની સર્કિટની અંદર આપણે જોઈશું ટ્રાન્ઝિસ્ટરનો જે ઉપયોગ કરેલો છે, બેઝ ટર્મિનલ છે, એમિટર છે, કલેક્ટર ટર્મિનલ છે, બરાબર છે. અહીંયા એનો આઉટપુટ વી આઉટપુટ લખેલો છે, તમે જોઈ શકો છો. એનો જે કર્વ છે એનો ગ્રાફ ઓપરેટિંગ કર્વ છે, બરાબર છે. ક્યુ પોઈન્ટ સેટ કરેલો છે. ઇનપુટની અંદર આપણે જે સિગ્નલ આપીએ છીએ આ એમ્પ્લીફાયરની અંદર, એની અંદર ઇનપુટ સિગ્નલની અંદર જે સિગ્નલ આપણે જોઈ શકીએ છીએ એ 0 ડિગ્રીથી લઈ અને 180 થઈ 360 ડિગ્રી આપણે જે ઇનપુટ સિગ્નલ આપીએ છીએ, અને આઉટપુટની અંદર પણ આપણને સેમ પ્રકારનું સિગ્નલ આઉટપુટ મળે છે, બરાબર છે. તો એની ક્લાસ એ એમ્પ્લીફાયરમાં આ એમ્પ્લીફાયર ક્લાસ એ એમ્પ્લીફાયર તરીકે કાર્ય કરે છે. આમાં એમ્પ્લીફાયર એક્ટિવ હોય છે, બરાબર. આ એમ્પ્લીફાયરમાં એમ્પ્લીફિકેશન માટે એસી સિગ્નલ ન મળે તો પણ હંમેશા એક્ટિવ રિજિયનમાં રહે છે આ એમ્પ્લીફાયર, અને તેના માટે ડીસી સુટેબલ બાયસની વ્યવસ્થા જરૂરી છે. આમાં આ ક્લાસ એ એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટરને એસી સિગ્નલ મળે કે ન મળે છતાં પણ હંમેશા તે એક્ટિવ રિજિયનની અંદર કાર્ય કરે છે. અને આના પરથી એવું કહી શકાય કે ક્લાસ એ એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટરને એક્ટિવ રિજિયનમાં જો રાખવો હોય અને એક્ટિવ રિજિયનમાં કાર્ય કરવા માટે તેને યોગ્ય ડીસી બાયસની જરૂર હોય છે. ક્લાસ એ એમ્પ્લીફાયરની એફિશિયન્સીની જ્યારે વાત કરીએ તો માત્ર 65% છે. ક્લાસ એ એમ્પ્લીફાયરની એફિશિયન્સી 5% છે, અને આ 5% એફિશિયન્સી એ એનો ગેરફાયદો છે. આમાં ઘણી સારી ડિઝાઇન કરવાથી વધારેમાં વધારે કાર્યક્ષમતા 30%થી વધારે મેળવી શકાતી નથી. આ ગેરફાયદો ક્લાસ એ એમ્પ્લીફાયરમાં મળતા ડિસ્ટોર્શન વગરના આઉટપુટ દ્વારા કમ્પેન્સેટ થઈ જાય છે. આમાં ડિસ્ટોર્શન કિંમત 5% કરતો ઓછી છે. આ પ્રકારના એમ્પ્લીફાયરનો ઉપયોગ માઇક્રોફોન, ટેપ રેકોર્ડર, પ્લેબેક વગેરેમાંથી આવતા વીક સિગ્નલને એમ્પ્લીફાયર કરવા પ્રથમ સ્ટેજની અંદર વાપરી શકાય છે. ક્લાસ એ એમ્પ્લીફાયર આમ જોવા જઈએ તો સિમ્પલ છે. એના જે ડિફાઇનિંગ પ્રિન્સિપલ ક્લાસ એ છે એ આઉટપુટ ડિવાઇસીસ 360 ડિગ્રી, આપણે જોઈએ ને કે 360 ડિગ્રી એનો આઉટપુટ વેવફોર્મ મળે છે, બરાબર છે. અને સિંગલ એન્ડેડ પુશપુલ એમ્પ્લીફાયરમાં પણ આપણે ગણતરી લઈ શકીએ છીએ, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈશું ક્લાસ બી એમ્પ્લીફાયર. ક્લાસ એ એમ્પ્લીફાયરની સરખામણીએ ક્લાસ બી એમ્પ્લીફાયર એ થોડાક એની અંદર એફિશિયન્સી એની થોડીક એ કરતો અલગ પડે છે. એના સર્કિટના આધારે જોઈ શકીશું આપણે તો ઇનપુટની અંદર જે આપણે સિગ્નલ આપીએ છીએ વેવફોર્મ, એ બે ટ્રાન્ઝિસ્ટર અલગ અલગ રીતે જોડાયેલા છે, બરાબર છે. વી આઉટપુટની સિગ્નલ આપણે જોઈએ છીએ ગ્રાફની અંદર તો 360 ડિગ્રીનું જે વેવફોર્મ છે ઇનપુટની અંદર
અને આઉટપુટની અંદર એનાથી અડધું એટલે કે હાફ સાયકલ આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. ક્લાસ બી એમ્પ્લીફાયરની માં જોઈએ તો આ એમ્પ્લીફાયર એ બેટરી ઓપરેટેડ રેડિયો હોય છે, બરાબર છે, ટેપ રેકોર્ડર હોય છે, તેમજ બીજી પોર્ટેબલ સિસ્ટમ હોય છે કે જે સિસ્ટમની અંદર કરંટ ડ્રેઇન અને એમ્પ્લીફાયર સ્ટેજ એફિશિયન્સી અગત્યની હોય અને જે ઓછી કાર્યક્ષમતાવાળા ક્લાસ એનો ઉપયોગ થતો નથી એવી જગ્યાએ આ ક્લાસ બી પ્રકારના જે એમ્પ્લીફાયર છે એ વધારે સારા પ્રમાણની અંદર એનો ઉપયોગ થતો હોય છે. ક્લાસ બી ઓપરેટેડ ક્લાસ બી એમ્પ્લીફાયર છે. આ પ્રકારના એમ્પ્લીફાયરમાં બાયસ રેઝિસ્ટન્સની કિંમત એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી કલેક્ટર શૂન્યની નજીક હોય છે અને આને કારણે આઉટપુટ કરંટ ફક્ત 180 ડિગ્રી અથવા આશરે અડધા સાયકલ સુધી જ આઉટપુટ સિગ્નલ મળતું હોય છે. બરાબર છે. ક્લાસ એની સરખામણીએ ક્લાસ બી ઘણા સારા એમ્પ્લીફાયર છે અને 78.5% આજુબાજુ એની એફિશિયન્સી કાઉન્ટ કરવામાં આવેલ છે. ક્લાસ બી પ્રોફેશનલ સાઉન્ડ એમ્પ્લીફાયર તરીકે આપણા ઘરની અંદર જેમ ઉપર જોયું આપણે એમ કે ભાઈ બેટરી ઓપરેટેડ રેડિયો છે, ટેપ છે, બરાબર છે, હોમ થિયેટર ઓડિયો છે, એ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદર આ ક્લાસ બી ટાઈપના જે એમ્પ્લીફાયર છે એ ઉપયોગ કરતા હોય છે. બરાબર છે. ત્યાર પછી ક્લાસ એ બી એમ્પ્લીફાયર. ક્લાસ એ બી એમ્પ્લીફાયર એ ક્લાસ એ અને ક્લાસ બીનું કોમ્બિનેશન છે. બંનેના જે વર્કિંગ કન્ડિશન છે આની અંદર ઇનબિલ્ટ ઇન્ટરનલી આની અંદર ડિઝાઇન કરેલી હોય છે. બરાબર છે. ક્લાસ એ બી એમ્પ્લીફાયરની જેમ ક્લાસ એની અંદર 360 ડિગ્રી સુધીનું વેવફોર્મ પૂરેપૂરું મળે છે. ક્લાસ બીની અંદર આપણે જોયું કે હાફ સાયકલ એનો આઉટપુટ મળે છે અને એ બીની અંદર વેફોર્મ જોઈએ તો આપણને 181-200 ડિગ્રી સુધીનું આઉટપુટ સિગ્નલ આપણને આપણે મેળવી શકીએ છીએ. અહીંયા ફિગરમાં આપણે જોઈ શકીએ કે ઇનપુટ સિગ્નલ જે છે એની પૂરી સાયકલ સિગ્નલ આપવામાં આવે છે. આઉટપુટની અંદર એનો જે ક્યુ પોઈન્ટ છે એ તમે જોઈ શકો છો અને સિગ્નલ આઉટપુટ સિગ્નલના જે વેવ ફોર્મ છે એ તમે જોઈ શકો છો. બરાબર છે. એ બીની અંદર આ એ અને બી બંનેનું કોમ્બિનેશન છે. બરાબર છે. અને એ બી ક્લાસ એ બી ઓપરેશન એના ઘણા બધા ફાયદા છે જે એ અને બીની અંદર ઇન્ટરનલી એ બીની અંદર સેટ કરેલા હોય છે. બરાબર છે. ક્લાસ એ એન્ડ બી બંનેની કાર્યક્ષમતા છે એ સરખી હોય છે. બરાબર છે. અને અત્યારે મોસ્ટ મોડર્ન એમ્પ્લીફાયર ડિઝાઇન કરી શકે છે અત્યારે મોડર્ન. બરાબર છે. ઘણા બધા એમ્પ્લીફાયર ઓપરેશનની અંદર એનો જે ઓછો આઉટપુટ લેવલ હોય છે, બરાબર છે, એની અગેન્સ્ટની અંદર બેસ્ટ એ બી એ બેસ્ટ એમ્પ્લીફાયર છે. બરાબર છે. ક્લાસ એ બી એમ્પ્લીફાયરની અંદર આપણે જોઈએ તો દેર આર મેની ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ક્લાસ એ બી ડિઝાઇન. બેનિફિટ ઇઝ ધેટ ધ ઇનહરન્ટ લિનિયારિટી ઓફ ક્લાસ બી ડિઝાઇન ઇઝ ઓલમોસ્ટ ટોટલી એલિમિનેટેડ. બરાબર છે. અને ડિઝાઇન પણ બહુ જોરદાર હોય છે અને એવોઇડિંગ ધ હીટ જનરેટિંગ એન્ડ વેસ્ટફુલ ઇનએફિશિયન્ટ ઓફ ધ ક્લાસ એ ડિઝાઇન. ક્લાસ એ બીનો આઉટપુટ સારો હોય છે, 181-200 ડિગ્રી હોય છે. ક્લાસ એ બી એમ્પ્લીફાયર ઓપરેટ ઇન ક્લાસ એ ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ગુડ એફિશિયન્સી. બરાબર છે. અને એની લિનિયારિટી પણ બહુ સરસ હોય છે, સરસ હોય છે. સારા ઓડિયો એમ્પ્લીફાયરની ડિઝાઇનની અંદર ક્લાસ એ બી એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી અને વધુ સારી એફિશિયન્સી મેળવી શકાય છે. બરાબર.
ઘણા બધા એક્સેલન્ટ ક્લાસ એ બી એમ્પ્લીફાયર આપણી જોડે અવેલેબલ છે, બરાબર છે. સામાન્ય રીતે વાત કરીએ તો ઘરની અંદરના હોમ થિયેટર્સ છે, કારની અંદરના જે કંઈ સાઉન્ડ સિસ્ટમ છે એની અંદર એ બી એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને ઘણી બધી સારી એફિશિયન્સીની ડિઝાઇન, એફિશિયન્સીવાળી ડિઝાઇન કરી શકાય છે, બરાબર છે. ઉપર જોયું એમ કે ક્લાસ એ બી એ ક્લાસ એ અને ક્લાસ બી એમ્પ્લીફાયરનું કોમ્બિનેશન છે અને આ બેસ્ટ કોમ્બિનેશન છે અને કોઈ ડ્રોબેક વગરનું એ અને બીની અંદર જે કંઈ ડ્રોબેક છે એ ડ્રોબેકને ક્લિયર કરીને ક્લાસ એ બીનું કમ્પાઉન્ડ એમ્પ્લીફાયર બનાવવામાં આવેલ છે, બરાબર છે. ક્લાસ સીની વાત કરીએ, ક્લાસ સી એમ્પ્લીફાયર છે. સર્કિટમાં જોઈ શકો તો પેરેલલ રેઝોનન્સ સર્કિટ છે, બરાબર છે. ઓપરેટિંગ કર્વ જે છે એ ક્યુ પોઈન્ટ આપણે જોઈ શકીએ છીએ, ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. ક્લાસ સી એમ્પ્લીફાયરનો ઓપરેટિંગ પોઈન્ટ 180 ડિગ્રીથી પણ ઓછો એટલે કે નીચે હોય છે. ક્લાસ સી એ પાવર એમ્પ્લીફાયર એ એવા પ્રકારનું એમ્પ્લીફાયર છે જો એક્ટિવ ટ્રાન્ઝિસ્ટર, એક્ટિવ એલિમેન્ટ હાફ સાયકલથી ઓછા ઇનપુટ સિગ્નલથી કન્ડક્ટ થાય છે, બરાબર. અહીંયા કન્ડક્શન એંગલ જે છે એ 180 ડિગ્રીથી ઓછો હોય છે, તેમજ તેની ટિપિકલ વેલ્યુ 80 ડિગ્રીથી 120ની આજુબાજુ હોય છે. આમાં કન્ડક્શન એંગલ ઘટવાની સાથે કાર્યક્ષમતા ઘણી સારી હોય છે ક્લાસ સી એમ્પ્લીફાયરની અંદર, અને સાથે સાથે ડિસ્ટોર્શન વધારે હોય છે. થિયોરિટિકલી જોવા જઈએ તો આ ક્લાસ સી એમ્પ્લીફાયરની વધારેમાં વધારે કાર્યક્ષમતા 90%ની આજુબાજુ હોઈ શકે છે, બરાબર છે. ત્યાર પછી એમ્પ્લીફાયરને આઉટપુટ બેઝની રીતે આપણે જોઈએ તો વોલ્ટેજ એમ્પ્લીફાયર છે એ ઇટ રેઝ ધ વોલ્ટેજ લેવલ, વોલ્ટેજ લેવલને રેઝ કરે છે અને લાર્જેસ્ટ પોસિબલ ગેઇન, લિટલ પાવર ફ્રોમ ઇટ ઇઝ આઉટપુટ, બરાબર છે. વોલ્ટેજ એમ્પ્લીફાયરને આઉટપુટ બેઝ પ્રમાણે આ રીતે આપણે સમજી શકીએ છીએ. બીજું છે પાવર એમ્પ્લીફાયર, ડીસી પાવર ટુ એસી પાવર એન્ડ હુઝ એક્શન ઇઝ કંટ્રોલ બાય ધ ઇનપુટ સિગ્નલ. ઇનપુટ સિગ્નલ દ્વારા ડીસી ને એસી પાવરને એક્શન જે છે એને કંટ્રોલિંગ કરી શકાય છે. ત્યાર પછી છે ફ્રિક્વન્સી રેન્જ, ફ્રિક્વન્સી રેન્જના બેઝ ઉપર એના જે કંઈ ઓપરેશન્સ છે એ ઓપરેશન પ્રમાણે આપણે જોઈએ તો ડીસી એમ્પ્લીફાયર છે. ડીસી એમ્પ્લીફાયરની ફ્રિક્વન્સી આપણે ઝીરો હર્ટ્ઝથી નીચે માનવામાં આવે છે, પણ એવું હોતું નથી. 0 થી 10 હર્ટ્ઝ એનો કાઉન્ટ થાય છે. એની ઇફેક્ટ જનરલી બહુ ખબર નથી પડતી, બરાબર છે. અવાજ સાંભળી શકાતો નથી એનો. ત્યાર પછી બીજો છે ઓડિયો ફ્રિક્વન્સી એમ્પ્લીફાયર, જે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝની વચ્ચે હોય છે. જનરલી લાઉડ સ્પીકર્સ છે, પછી અમુક જે ઇનપુટ સિગ્નલ છે બહુ ઓછા 100 માઇક્રોવોટના ઇનપુટ સિગ્નલ છે એવા એ પ્રકારની ફ્રિક્વન્સી છે. આઉટપુટ 1000 વોટ આઉટપુટ મે બી 10, બરાબર છે. ત્યાર પછી ત્રીજા નંબરનું છે રેડિયો ફ્રિક્વન્સી એમ્પ્લીફાયર RF, તો કેટલાક કિલો હર્ટ્ઝથી મેગા હર્ટ્ઝની વચ્ચેની જે રેન્જ છે એને કાઉન્ટ કરી શકીએ છીએ. રેડિયો ફ્રિક્વન્સી એમ્પ્લીફાયરની અંદર જે સિગ્નલ છે એને કરંટ સાથે એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે, બરાબર છે. તો હાઈ ફ્રિક્વન્સી સિગ્નલ ઉપર એની ફ્રિક્વન્સી કાઉન્ટ કરવામાં આવે છે. જનરલી રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમની જે ફ્રિક્વન્સી છે એમાં આ પ્રકારના એમ્પ્લીફાયરના ઓપરેશન હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઇનપુટ સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર અને બીજા છે લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર. સ્મોલ સિગ્નલની અંદર વોલ્ટેજ એમ્પ્લીફાયર કન્વર્ટ એ સ્મોલ ઇનપુટ
ટુ લાર્જ આઉટપુટ વોલ્ટેજ. અને લાર્જ સિગ્નલની અંદર લાર્જ સિગ્નલ આપવામાં આવતા હોય છે જનરલી, અને પાવર એમ્પ્લીફાયર તરીકે એ બહુ એનાથી મોટા સિગ્નલની અંદર આપણે જોઈ શકીએ છીએ. સ્મોલ સિગ્નલની અંદર લાર્જ સિગ્નલને આપણે જોઈ. ત્યાર પછી છે સ્ટેજ. તો એમ્પ્લીફાયરના જે સ્ટેજ છે એના આધારે બે પ્રકાર છે, એક છે સિંગલ સ્ટેજ અને બીજું છે મલ્ટી સ્ટેજ. અને મલ્ટી સ્ટેજની અંદર આરસી કપલ, ટ્રાન્સફોર્મર કપલ અને ડાયરેક્ટ કપલ, એ કપલિંગ પદ્ધતિ છે એમ્પ્લીફાયરની, બરાબર છે. એ કેપેસિટર દ્વારા કપલ કરવામાં આવે છે, જોડવામાં આવે છે એકબીજા સાથે. બીજું છે ટ્રાન્સફોર્મર દ્વારા પ્રથમ એમ્પ્લીફાયરનું સ્ટેજ આઉટપુટ બીજા એમ્પ્લીફાયરના ઇનપુટની અંદર આપવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજું છે ડાયરેક્ટ, કે જે પ્રથમ એમ્પ્લીફાયરની ઇનપુટ જે છે અને બીજા એમ્પ્લીફાયરના ઇન પ્રથમ એમ્પ્લીફાયરનો આઉટપુટ છે એને બીજા ઇન એમ્પ્લીફાયરના ઇનપુટની અંદર આપવામાં આવે, અને એની વચ્ચે કોઈપણ પ્રકારનું કેપેસિટર, ટ્રાન્સફોર્મર યા રેઝિસ્ટરનું કનેક્શન જોડવામાં આવતું નથી, બરાબર. તો હવે આપણે એમ્પ્લીફાયરનું જે ટોપિક છે એનું આપણે થોડું રિવિઝન કરીશું, બરાબર છે. કે એમ્પ્લીફાયર વિશે આપણે જોયું, એમ્પ્લીફાયરની જે રચના, એમ્પ્લીફાયરની અંદર કયા કયા પ્રકારની વર્કિંગ પ્રિન્સિપલ પર એ કામ કરે છે, નાના સિગ્નલને કઈ રીતે મોટા ફોર્મમાં આપણે ફેરવે છે એનું કાર્ય છે એ જોયું આપણે. ત્યાર પછી જનરલી આપણે જોયું કે ત્રણ પ્રકારના એમ્પ્લીફાયર, કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટરની અંદર એમ્પ્લીફાયરની રચના થતી હોય છે ત્રણ કન્ફિગરેશનથી. અને એમાં પણ એને બે ભાગ જોઈએ આપણે, વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયર, બરાબર છે. આપણે જોઈએ તેમ એમ્પ્લીફાયર સર્કિટ સ્મોલ સિગ્નલ વોલ્ટેજ એમ્પ્લીફાયર કરે, એનો મતલબ કે વીક સિગ્નલને માઇક્રો વોલ્ટથી મિલી વોલ્ટ સુધી એ લઈ જઈ જાય, એમ્પ્લીફાય કરે છે, બરાબર છે. વીક સિગ્નલ લો વોલ્ટેજને અમુક વોલ્ટેજ સુધી વધારવા માટે જે આ પ્રકારના જે એમ્પ્લીફાયર વપરાય છે, બરાબર છે. એમ્પ્લીફાયરનું આઉટપુટ લાઉડસ્પીકર જેવા મોટા ડિવાઇસને ચલાવવા માટે વાપરી શકાતું નથી, બરાબર છે. લાઉડસ્પીકરને ચલાવવા માટે વોલ્ટેજ એમ્પ્લીફાયરના એડિશનમાં પાવર એમ્પ્લીફાયર વોલ્ટેજ તરીકે ઓળખાય છે. એમ્પ્લીફાયરની વોલ્ટેજ એમ્પ્લીફાયર કે પાવર એમ્પ્લીફાયર છે તેમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર પરથી આપણે જાણી શકીએ કે આ કયા પ્રકારનું એમ્પ્લીફાયર છે. અને આ પ્રકારના આધારે એના જે વર્ગ કેટેગરી છે કે ક્લાસ એ એમ્પ્લીફાયર, ક્લાસ બી એમ્પ્લીફાયર, ક્લાસ સી એમ્પ્લીફાયર અને ક્લાસ એ બી એમ્પ્લીફાયર. ક્લાસ એ એમ્પ્લીફાયરની અંદર આપણે ઇનપુટ સિગ્નલની સિચ્યુએશન જોઈ, તો ઇનપુટ સિગ્નલની અંદર જે આપણે વેવફોર્મ છે સેમ એવા ને એવા વેવફોર્મ આપણને આઉટપુટ સિગ્નલની અંદર મળે છે, બરાબર છે. પણ ક્લાસ એ એમ્પ્લીફાયર આપણે જોયું એ પ્રમાણે કે એ એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટરને એસી સિગ્નલ મળે કે ન મળે છતાં પણ તે હંમેશા એક્ટિવ રિજિયનમાં કાર્ય કરે છે. અને આના પરથી એવું કહી શકાય કે ક્લાસ એ એમ્પ્લીફાયરમાં ટ્રાન્ઝિસ્ટરને એક્ટિવ રિજિયનમાં કરવા માટે યોગ્ય ડીસીની જરૂર પડે છે, બરાબર છે. ક્લાસ એ એમ્પ્લીફાયરની એફિશિયન્સીની વાત કરીએ તો એ પ્રકારના એમ્પ્લીફાયરની અંદર એફિશિયન્સી માત્ર 65% છે. અને આ 5% એફિશિયન્સીના કારણે એનો ઉપયોગ જે છે માઇક્રોફોન, ટેપ રેકોર્ડર, પ્લેબેક વગેરેની અંદર વીક સિગ્નલ એમ્પ્લીફાય કરવા માટે એનું જે પ્રથમ સ્ટેજ છે એ સ્ટેજની અંદર જ એ પ્રકારનું એમ્પ્લીફાયર વાપરી શકાય છે, બરાબર છે. ક્લાસ એ એમ્પ્લીફાયરની મેક્સિમમ કાર્યક્ષમતા આપણે જોઈ કે 30%ની આજુબાજુ મેક્સિમમ જનરેટ કરી શકાય છે, બરાબર છે. ત્યાર પછી ક્લાસ બી એમ્પ્લીફાયર જોયું. ક્લાસ બી એમ્પ્લીફાયરની અંદર ઇનપુટ સિગ્નલ જે 360 ડિગ્રી આપણે વેવફોર્મ જોયા એના આઉટપુટની અંદર 180 ડિગ્રી એના આઉટપુટ મળે છે. અને ક્લાસ બીની જે આપણે જોયું કે ભાઈ બેટરી ઓપરેટેડ રેડિયો છે, આપણે ઘરની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ઓડિયો સિસ્ટમને સાંભળવા માટે યુઝ કરીએ છીએ એની અંદર એનો ઉપયોગ થતો હોય છે. બીજું કે પોર્ટેબલ સિસ્ટમ જેમાં કરંટ ડ્રેઇન અને એમ્પ્લીફાયર સ્ટેજની એફિશિયન્સી અગત્યની હોય એ જગ્યા પર ક્લાસ બી પ્રકારના એમ્પ્લીફાયરનો જનરલી ઉપયોગ થતો હોય છે, બરાબર છે. અને ત્યાર પછી છે આપણે
ક્લાસ એ બીની વાત કરીએ તો ક્લાસ એ બી એમ્પ્લિફાયર એ ઘણું સારું છે. ક્લાસ એ અને ક્લાસ બી એમ્પ્લિફાયરની અંદર જે કંઈ પણ ખામી હતી એ ખામીને દૂર કરી અને ક્લાસ એ બી એમ્પ્લિફાયર એનું કોમ્બિનેશન બનાવવામાં આવ્યું છે. હોમ થિયેટર છે, કારના સાઉન્ડ સિસ્ટમ છે, ઓડિયો સિસ્ટમ છે, એ બધાની અંદર એ બી પ્રકારના એમ્પ્લિફાયર જરૂરિયાત મુજબ અને એફિશિયન્સી મુજબ બનાવી શકાય છે અને જનરલી અવેલેબલ છે. અને ક્લાસ સી એમ્પ્લિફાયરની કાર્યક્ષમતા 90% છે પણ એમાં ડિસ્ટોર્શન્સ વધારે હોવાના કારણે અને એમાં કન્ડક્શન એંગલ ઘટવાની સાથે કાર્યક્ષમતા વધુ સારી હોય છે ક્લાસ સીમાં, પણ સાથે ડિસ્ટોર્શન્સ વધારે હોય છે અને થિયોરિટિકલી આ ક્લાસ એમ્પ્લિફાયરની વધારેમાં વધારે કાર્યક્ષમતા 90%ની આજુબાજુ હોય છે. ત્યાર પછી આઉટપુટના બેઝ ઉપર આપણે એમ્પ્લિફાયરના બે પ્રકાર જોયા, વોલ્ટેજ એમ્પ્લિફાયર, પાવર એમ્પ્લિફાયર. ત્યારબાદ આપણે જોયું કે ફ્રીક્વન્સી રેન્જના ઓપરેશનના બેઝ ઉપર ડીસી એમ્પ્લિફાયર છે, બીજું છે ઓડિયો ફ્રીક્વન્સી એમ્પ્લિફાયર, ત્રીજું રેડિયો ફ્રીક્વન્સી. આ એના ત્રણ વિભાગ જોયા. ત્યાર પછી ઇનપુટ, તો સ્મોલ સિગ્નલ એમ્પ્લિફાયર અને લાર્જ સિગ્નલ એમ્પ્લિફાયર, અને નંબર ઓફ સ્ટેજ, સિંગલ સ્ટેજ અને મલ્ટી સ્ટેજ. સિંગલ સ્ટેજની અંદર એમ્પ્લિફાયરનું સ્ટેજ સિંગલ જ હોય છે, બરાબર છે, પણ જ્યારે મલ્ટી સ્ટેજ એમ્પ્લિફાયર છે એની અંદર એક કરતો ઘણા બધા એમ્પ્લિફાયરનું કાસ્કેડિંગ કરવામાં આવતું હોય છે, એકબીજા સાથેનું જોડાણ, અને એ જોડાણ કેપેસિટરની મદદથી કરવામાં આવતું હોય છે, ટ્રાન્સફોર્મરની મદદથી કરવામાં આવતું હોય છે, અને ડાયરેક્ટ કપલની પદ્ધતિથી પણ એમ્પ્લિફાયરને એકબીજાની જોડે જોડાણ કરવામાં આવતું હોય છે, અને વધુ સારી એફિશિયન્સી જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવામાં આવતી હોય છે. તો આ પ્રકાર એમ્પ્લિફાયરના એ બી સી એ બી એમ્પ્લિફાયર, એમ્પ્લિફાયરનું કઈ રીતે કાર્ય કરે છે એ આપણે જોયું, અને હવે એમ્પ્લિફાયરને રિલેટેડ આપણે થોડા ઘણા પ્રશ્નો જોઈશું. પ્રશ્ન એક, ટાઈપ ઓફ એમ્પ્લિફાયર બેઝ્ડ ઓન ફ્રીક્વન્સી, તો કે ફ્રીક્વન્સીના બેઝ ઉપર એમ્પ્લિફાયરના કેટલા પ્રકાર પડે છે. હમણાં જ આપણે ચર્ચા કરી એ મુજબ કે ફ્રીક્વન્સીને બેઝ ઉપર આપણે ત્રણ પ્રકાર જોયા, બરાબર છે. એ પ્રકાર કયા કયા છે, તો કે ડીસી છે, ડાયરેક્ટ કરંટ, બરાબર છે, 0-10 હર્ટ્ઝ સુધીની. ત્યાર પછી છે ઓડિયો, અને ત્રીજું છે RF. એટલે ટાઈપ ઓફ એમ્પ્લિફાયર બેઝ્ડ ઓન ફ્રીક્વન્સીના આન્સરમાં 3, પણ કયા કયા છે, ડીસી, ઓડિયો અને RF. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, ટાઈપ ઓફ એમ્પ્લિફાયર બેઝ્ડ ઇનપુટ, બરાબર છે. તો ઇનપુટના બેઝ ઉપર એમ્પ્લિફાયરના પ્રકાર જણાવો, તો શું હશે એનો જવાબ, જવાબ છે 2, બરાબર છે. ઇનપુટની અંદર કયા કયા છે, ઇનપુટના બેઝ ઉપર એમ્પ્લિફાયરના આપણે પ્રકાર જોયા કે ભાઈ સ્મોલ સિગ્નલ એમ્પ્લિફાયર અને બીજો છે લાર્જ સિગ્નલ એમ્પ્લિફાયર. સ્મોલ સિગ્નલની અંદર નાના સિગ્નલનું કન્વર્જેશન લાર્જ આઉટપુટ વોલ્ટેજમાં થતું હોય છે, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો, ટાઈપ ઓફ એમ્પ્લિફાયર બેઝડ ઓન આઉટપુટ, આઉટપુટના બેઝ ઉપર એમ્પ્લિફાયરના પ્રકાર. આઉટપુટના બેઝ ઉપર આપણે ચર્ચા કરીએ, એમાં આઉટપુટ બેઝ ઉપર એમ્પ્લિફાયરને કેટલા પ્રકાર પડે છે, જવાબ છે 2. કયા કયા, કે વોલ્ટેજ એમ્પ્લિફાયર અને બીજો છે પાવર એમ્પ્લિફાયર, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટાઈપ્સ ઓફ એમ્પ્લિફાયર બેઝ્ડ ઓન નંબર ઓફ સ્ટેજ, નંબર ઓફ સ્ટેજના આધારે એમ્પ્લિફાયરના પ્રકાર 2 પ્રકાર છે, બરાબર છે. થેન્ક યુ.